ઓકે, એટલે આપણે હવે છઠ્ઠા ધોરણના પહેલા સેમેસ્ટરનો સાતમો સ્વાધ્યાય લંબ રેખાઓ વિશે શીખશું. હવે લંબ રેખાઓ શું છે? એ ગણિતનો ભૂમિતિનો ભાગ કહેવાય છે. એટલે આપણે અત્યાર સુધી શીખ્યા કે ગણિતના ત્રણ મુખ્ય અંગો છે, અંકગણિત, બીજગણિત, ગણિત અને ભૂમિતિ. હવે ભૂમિતિ એટલે કે ભૂ એટલે જમીન, જમીન અને મિતિ એટલે માપ. જમીન ઉપર જે માપ થાય, માપ કરવા માટે જે આખું જે ગણિત વિકસ્યું છે એને ભૂમિતિ કહેવાય છે. એટલે આપણે અહીંયા બહુ સાદી વસ્તુ આજે શીખશું કે ભાઈ આ પરપેન્ડિક્યુલર લંબ રેખા એટલે શું. આમ તો જો કે આ ભૂમિતિ પછી તમે જેમ આગળ જશો એમ વધારે ને વધારે અઘરી થતી જશે. ધારો કે તમે ઇન્ડિયાથી અહીંયા ફોન કરતા હો તો વાયર વિના તમને અહીંયા સમાચાર કેવી રીતે મળે છે? તો એમાં પણ ભૂમિતિનો જ ઉપયોગ થાય છે. કે ધારો કે તમે અહીંયા ફોન કરતા હો તો તમારો જે ફોન છે એ તમારા ગામના ટાવર ઉપર જાય, એ ટાવર ઉપરથી આ પૃથ્વીને ફરતા આવા 24 સેટેલાઇટ છે, સેટેલાઇટ ફરે છે એટલે કે પેલા જે ગ્રહો મૂક્યા, તો એ ત્યાં જશે, ત્યાંથી એ સેટેલાઇટમાંથી અહીંયા ભૂમિતિની રીતે આવશે અને ત્યાંથી પછી અહીંયા અમારા ટાવરમાં આવે અને ત્યાંથી અહીંયા અમારા ફોનમાં આવે. એટલે તમે પૃથ્વીને બીજે છેડે છો છતાં પણ તમારો ફોન અહીંયા અમેરિકા અમને આ રીતે સંભળાય છે, કારણ કે એ ભૂમિતિનો નિયમ લખો. એટલે તમે જ્યારે આગળ આગળ ભણશો ત્યારે આ બધું કેવી રીતે ગણવું એ બધું શીખશો, એટલે એ ત્યારે ભૂમિતિનો એમાં ઉપયોગ આવશે. પણ આજે આપણે બહુ સાદી વસ્તુથી શરૂઆત કરીએ છીએ ને, કે ભાઈ આપણે કડિયાને જોતા હોઈએ તો ચણતર કામ કરતો હોય હંમેશા પોતાનો પહેલાં પથ્થર બેલા મૂક્યા હોય અને પછી અહીંયા એ પેલો એનો અણીબો લઈને ચેક કરે છે કે આ બધું કાટખૂણે છે કે નહીં, બધા બરોબર આ લાઇનમાં જે પથ્થર મૂક્યા છે બેલા મૂક્યા છે એ લાઇનમાં છે કે નહીં, એટલે કે આ જમીનને કાટખૂણે છે કે નહીં. એટલે એ જે કાટખૂણો જે પ્રેક્ટિકલમાં એ ઉપયોગ કરે છે એ આપણે લંબચોરસ. એટલે બસ આટલી વસ્તુ શીખવાની છે કે આ લંબચોરસ કેવી રીતે દોરવું. એટલે તમારી પાસે જે કંપાસ હોય છે, એટલે કંપાસનો આ જે સાધન હોય છે આ સાધનની મદદથી તમે આ એક લાઇન દોરી, એના ઉપર બિંદુ દોરી અને પછી આ જે લાઇન હોય એના ઉપર તમે ત્રિકોણ મૂકો અને પછી જે આ બીજી લાઇન હોય એના ઉપર દોરો, તો આ તમારો લંબચોરસ થઈ ગયો. એટલે આ 90 ડિગ્રીનો ખૂણો થયો. બસ આટલી વસ્તુ ખાલી સિમ્પલ તમારે પ્રેક્ટિસ કરવાની છે કે આ કાટખૂણો કેવી રીતે દોરો. અને પછી કીધું કે ભાઈ તમે વ્યવહારમાં આવું લંબ રેખાઓ ક્યાં ક્યાં દેખાય છે, તો કે ધારો કે તમે ગાડીના પાટા જોતા હો તો ગાડીના પાટા માં આ જે હોય એ તમને લંબ રેખા દેખાતી હોય. પછી તમારો ધ્વજ હોય તો એ આવી રીતે બતાવ્યો હોય તો આ પણ એક લંબ રેખા ઉપર દેખાતો હોય છે એવી રીતે. એટલે આવા થોડા ચિત્રો ઉપરથી તમારે કહેવાનું છે કે ક્યાં ક્યાં લંબ રેખા તમને જોવા મળે છે અને બાકી તો પ્રેક્ટિસ કરવાની છે. પછી ગામ હોય, ગામની તમારે જો સિવિલ એન્જિનિયર થશો તો ખબર પડશે કે ઘણી વખત પાઇપલાઇન કે રસ્તાને ડિઝાઇન કરવાની હોય છે ત્યારે એ તમે રોડની જે ડિઝાઇન કરો એ આવી રીતે કાટખૂણે ઘણી રીતે કરતા હોય છે, એ પણ તમારે આ લંબ રેખાઓ કહી શકાય, એટલે પરપેન્ડિક્યુલર કહી શકાય. અને પછી બસ ખાલી એટલું જ કહેવાનું કે તમારા જો નામ આપ્યા હોય કે ધારો કે એ બી આ સી અને આ ડી, તો એમ કહેવાનું કે આપણે આ ડી સી છે એ બીને એબીને લંબ કાટખૂણે છે એટલે એનું આ નિશાન, બસ આવી રીતે લખો. એનો અર્થ એમ કે ડીસી લાઇન છે એ એબીને કાટખૂણે છે. એટલે આમાં ઘણી વખત જો કે આવી રીતે લાઇન પણ બતાવે છે
આની નિશાની આવી વાપરે છે, બે લાઈનો, કારણ કે આપણે બીજગણિત ત્યાં જુદું પડે એટલા માટે એને આવી રીતે લાઈનની નિશાની આ બે ઉપર એરા બતાવીને કરવામાં આવી હતી છે. બસ પછી તો આ કેવી રીતે દોરવો આ સ્ક્વેર કાટખૂણિયાથી એનું બધું સમજાવ્યું છે. અને હંમેશા આવી રીતે કાટખૂણે હોય એવું જ નથી, ઘણી વખત આ રેખા આવી રીતે પણ દોરી હોય તો પણ એ કાટ એકબીજાને લંબચોરસ હોઈ શકે, એટલે આ પી ક્યુ આર એસ હોય તો જો એનો ખૂણો કાટખૂણો થતો હોય તો આપણે આ પી ક્યુ એ આર એસનો લંબ લંબ રેખા છે એમ બતાવી શકીએ. બસ એટલે આટલો થોડો તક વધારાનો ફેરફાર છે. બસ એટલે આ બહુ સહેલું છે કારણ કે હજુ ભૂમિતિની શરૂઆત છે. પછી આમાં પણ બીજગણિતના ઘણા બધા સૂત્રો ભળતા જશે અને કેવી રીતે એનો ઉપયોગ કરવો અને ખૂણા કેવી રીતે શોધવા અને એ બધું થશે. ધારો કે તમારે ઘણી વખત ખબર હોય કે આ સૂર્ય આટલો દૂર છે કે આ તે કે બધા કેવી રીતે ખબર પડતી હોય કે ધારો કે તમારે આમ હોય કે એક છોકરો અહીંયા ઊભો હોય અને આમ સૂર્યનો તડકો અહીંયા આવતો હોય, હા તો તમે એમ કહો કે છોકરાનો પડછાયો 3 ફૂટ છે, છોકરાની ઊંચાઈ 3 ફૂટ છે, આ મકાનથી આ સૂર્ય અહીંથી આવતો હોય, એટલે ધારો કે આ મકાન હોય ઊંચું તો મકાન અહીંથી પડછાયો આ 30 ફૂટ પડે છે તો મકાનની ઊંચાઈ કેટલી, તો આ બંને સરખા આ નાનો ત્રિકોણ છે એ આ મોટા ત્રિકોણ જેવો જ છે સ્વરૂપમાં, એટલે આને જો 3 ને 3 હોય આ 30 હોય આ પણ 30 ફૂટ હોય, એટલે આવી રીતે તમે માપ્યા વિના મકાન કેટલું ઊંચું છે પણ કહી શકો આના પડછાયા ઉપરથી. એટલે આવી રીતે આ જે ભૂમિતિનો ઉપયોગ થતો હોય છે એ રીતે આખા આપણને કે ચંદ્ર આટલો દૂર છે અને સૂર્ય કેવી રીતે કહી શકીએ તો ભૂમિતિનો ઉપયોગ થઈને કરી શકીએ.